1921ના રોજ ભારત આવી રહેલા પ્રિન્સ ઓફ વોલ્સની ભારત યાત્રાનો એ સમયની કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ નિર્ણય કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધીની આગેવાનીમાં લેવામાં આવ્યો હતો. એ સમયે કોંગ્રેસ અંગ્રેજો વિરુદ્ધ અસહકાર આંદોલન ચલાવી રહ્યું હતું. એ વર્ષમાં પ્રિન્સ ઓફ વોલ્સ નવેમ્બરના મહિનામાં ભારત આવ્યા હતા. કોંગ્રેસના આ નિર્ણયને માન આપી સુભાષચંદ્ર બોઝ દ્વારા પ્રિન્સ ઓફ વોલ્સને ખાદી વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેના કારણે અંગ્રેજ હુકુમત ખૂબ પરેશાન થઈ ગઈ હતી. 28 જુલાઈ 1979ના રોજ ચૌધરી ચરણસિંહ ભારતના 5મા પ્રધાનમંત્રી બન્યા હતા. તેઓ એવા પહેલા નેતા હતા જેમણે સોવિયત યુનિયન સ્ટાઇલ અર્થતંત્રના મુદ્દે જવાહરલાલ નહેરુનો વિરોધ કર્યો હતો. તેમનું માનવું હતું કે કોઓપરેટિવ ફાર્મિંગ પદ્ધતિ ભારતમાં સફળ ના થઈ શકે, અને તેમણે ઉત્તર ભારતમાં ખેતીના સુધારમાં અનેરું યોગદાન પણ આપ્યું હતું. વર્ષ 1967માં તેમણે કોંગ્રેસ છોડી અને રામ મનોહર લોહિયાના સહકારથી ભારતીય ક્રાંતિ દળ નામની એક અલગ પાર્ટીની રચના કરી હતી. આજે જ ડાઉનલોડ કરો સૌરાષ્ટ્ર.tv. આપણું સૌરાષ્ટ્ર આપણા હાથમાં.